ગઈકાલે નંદેસરી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ પદ માટેની ચૂંટણી યોજાઈ હતી ગઈકાલે યોજાયેલ ચૂંટણીમાં નંદીસરીના બસો આઠ મતદારો પૈકી સાત ઉમેદવારોની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી યોજાયેલ સમગ્ર ચૂંટણી પ્રક્રિયામાં ઉદ્યોગપતિઓમાં નિરસતા જોવા મળી હતી મતદારોએ પોતાના ઉમેદવારોને જીતાડવા બેલેટ પેપર ઉપર સિક્કો મારી પોતાનો મત મતદાન પેટીમાં સીલ કર્યો હતો યોજાયેલ ચૂંટણીમાં ઉભેલ ઉમેદવારોમાં આશીષ અમીન ભરત શાહ ધર્મેશ શાહ કમલેશ પ્લાન પંકજ ઘેલાની વિપુલ પટેલ અને યોગેશ પટેલ પોતાની ઉમેદવારી નોંધાવી હતી ઊભા રહેલા તમામ ઉમેદવારોનું ભાવિ મતદારોએ મતપેટીમાં સીલ કર્યું હતું કમિટીના સભ્યોની અધ્યક્ષતામાં યોજાયેલ ચૂંટણી પાંચ વાગે સંપન્ન થઈ હતી નંદેસરી ખાતે યોજાયેલ ચૂંટણીમાં આશીષ અમીન ભરત શાહ કમલેશ પ્લાન વિપુલ પટેલ અને પંકજ ઘેલાનીનો ભવ્ય વિજય થયો હતો યોજાયેલ ઇલેક્શનમાં નવા પાંચ કમિટી મેમ્બરોની નિમણૂક કરવામાં આવી હતી ના સર્વે ઉદ્યોગકાર મિત્રોને અભિનંદન અને સારા માહોલમાં જે વાતાવરણ નંદેસરીનું ઊભું કરેલું છે મેન્ટેન રહેકાની કેપ્ટનશીપની નીચે બસ અમે બધા જીતીને આવ્યા છીએ તે બદલ સૌનો આભાર અને બહુ સારા વાતાવરણમાં નંદેસરીનું ઇલેક્શન યોજાયું તે બદલ સર્વે મતદાર ભાઈઓને બી ખૂબ ખૂબ આભાર બસ આ જીતી ગઈ વખતે ગઈ વખત ટીમ હતી એ જ આવી ગઈ એની કેન્ડિડેટ હતા એમણે બહુ સારો દેખાવ કર્યો આમાં જે અમારા યોગેશ કેમિકલ્સના યોગેશ પટેલે ઘણો સરસ દેખાવ કર્યો છે કે પહેલી જ વાર જે ઊભા રહ્યા હતા એટલે એનો અર્થ એવો છે કે આવતા વર્ષ ઊભા તો આવી જ બી જાય એટલે બીજા બધાએ બે જ કેન્ડિડેટ હતા પણ બંને જે યંગ કેન્ડિડેટ હતા ફર્સ્ટ ટાઈમ અને બંને સારો દેખાવ કર્યો છે